ஜெசிகே சந்திப்போம். லாஸ்ட் லெக்சர் இந்த ஒன் ஆஃப் ஆஃப் ஆக்ஸ் இஸ் ஈக்குவல் டு ஏ தரையில் ரோட்டிங் ஓட்டிருக்கிறதோ அது அணியில் தேவைக்கும் அவர்கள் வெளியே செய்யும் போடா நிர்வாக பிரகாரத்தை இந்தியாவுடைய உடம்போ எக்ஸ் மைனஸ் ஒன் இஸ் ஈக்குவல் டு ஏ உடம்போ வாய் மைனஸ் டூ இஸ் ஈக்குவல் டு ஸோ பேலும் ஜெசி அப்படின்னா மாட்டே ஆப்ஷன் ஃபைவ் ஏ ப்ளஸ் பி இஸ் ஈக்குவல் டு டூ ஃபர்ஸ்ட் என்ன ஆப்ஷன் சிக்ஸ் ஏ மைனஸ் த்ரீ பி இஸ் ஈக்குவல் டு ஒன் ஆ சமீக்கரம் நம்பர் இது பி ஜே ஆ மைனஸ் த்ரீ ஜே ஸோ நாலு வரை குறிப்பு த்ரீ பி எட்டு எக்ஸ் ஆ பீனா சர்வன் சார் காட்டி விசாரணை ஜூபி சில லோக் பி பண்ண அப்படியே சார் காட்டும் இல்லை சமீக்கரம் एक ने प्राण बड़े गुणी दे साथे सरखाव तो आ प्राण बड़े गुण ने पांच दे पंदर ए थ्री बी बराबर सिक्स अहिया आवशे सिक्स ए थ्री बी इज इक्वल टू वन माइनस सॉरी आप उड़ाड़ना चाहिए कैंसल આ થઈ જશે એકવીસ એ છ ને એક સાત તો એ ઇઝ ઇક્વલ ટુ સાત ના છેદમાં એકવીસ તો એ બરાબર આવશે એક ના છેદમાં આ એ ની કિંમત આવી હું એ ની કિંમત સમીકરણ નંબર બે માં એક માં પણ મૂકી શકો પણ છ એટલા માટે છે ત્રણ ટુ છ છેદ ઉડાડી શકાય એટલે હું સમીકરણ બે માં મૂકી શકું એ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી સમીકરણ બે માં ચાલો આ થઈ ગયું સિક્સ એ માઇનસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ વન આપણું સમીકરણ છે સિક્સ એ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી ત્રણ ટુ છ બગડો ઉડી બધું લઈ જાઓ તો આ આવશે માઇનસ થ્રી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બી ઇઝ ઇક્વલ ટુ વન બાય આ બી આપણે એક્સ અને વાય મેળવવા છે તો આપણું જે ધારેલું પછી આવું કહે છે કે વન અપોન એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એ વન અપોન એક્સ માઇનસ વન એ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી બંનેને વ્યસ્ત કરો તો એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી તો એક્સ બરાબર મને મળશે ચાર એ જ રીતે વન અપોન વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ બી છે વાય માઇનસ વન સોરી વાય માઇનસ ટુ છે by 3 rest to y minus 2 is equal to 3 so y is equal to upon the number 7 the answer I have x comma y comma yeah we are at the number 1 upon root of x બરાબર જે પેટર્ન છે એ ખાલી x ના સ્વરૂપ બદલે છે કોઈ જગ્યાએ x minus 1 y minus 1 આવે તો root of x આવે x વર્ગ આવી શકે તો આપણે એનાથી કોઈ ફેર નથી પડતો આપણે તો એને આવી રીતે લખવાનું છે કે વન અપોન રૂટ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ લઈએ વન અપોન રૂટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ બી તો આ સમીકરણ મારા માટે આવું થઈ જશે ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ ટુ આ સમીકરણ નંબર એક આપી દો આના માટે આવશે ફોર એ નવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સમીકરણ નંબર જો મારે એ ના સહગુણો સરખા કરવા હોય તો સમીકરણ એક ને બે વડે ગુણી બે સાથે લોગ કરવો પડશે તો લોગ બે ચાલો એક પહેલા સમીકરણ બે વડે હું એટલે પહેલું આવશે ફોર એ સિક્સ બી ઇઝ ઇક્વલ ટુ ફોર આ થશે ફોર એ નવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ક્લિયર આ બંને થશે નવ ને છ પંદર બી ફાઈવ તો બી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી જો લાસ્ટમાં પણ બી ની કિંમત વન બાય થ્રી એવું માની લઈએ એટલા કે બધી બધી બી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી સમીકરણ નંબર
હવે કયા માં શું એક માં મૂકી ચાલે બરાબર. તો પહેલું સમીકરણ આપણી માટે છે 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 2, 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ છે 1 બાય 3 કેન્સલ. 2a ઇઝ ઇક્વલ ટુ એકલો આગળ જોવો છો કે 1 રહેશે a ઇઝ ઇક્વલ ટુ 1 બાય. હવે જેના બરાબર ધાર્યું છે કે x અને y ની કિંમત માટે 1 upon root of x is equal to a છે, 1 upon root of x a is equal to છે 1 by 2. વ્યસ્ત કરો તો root of x is equal to 2 થાય. જો આ root of x છે, આપણે x અને y મેળવવા તો બંને બાજુ વર્ગ કરી દઉં તો આ x is equal to 4. એ જ રીતે 1 upon root of y is equal to b છે, b is equal to મેં મેળા છે 1 by 3, root of y is equal to 3 વ્યસ્ત કરતા y is equal to 9 હશે. બરાબર, તો આપણું સમીકરણ માટે કે લેવા x, y 4, ક્લિયર. તો જો આ દાખલો તમે જોશો તમને ખબર છે કે 1 upon x છે પણ y તો સિંગલ પાવર એટલે કે એક ઘાતમાં છે, તો આપણે ધારશું માત્ર x બરાબર. બરાબર, બંને બરાબર નહીં ધારીએ કારણ કે y માટે જરૂર નથી. તો હું લઈ કે ભાઈ 1 upon x is equal to, ચાલો આપણે લઈશું a ધારતા, તો આ પહેલું આવી જશે મારા માટે 4a પ્લસ 3y, ધ્યાન રાખજો ભૂલાય નહીં, પછી બી કરી દેતા નહીં. બીજું આવશે 3a 4y બરાબર 23. આ બીજું છે, ચાલો પહેલા સમીકરણને આપણે 3 વડે ગુણીએ, બીજાને 204. સમીકરણ 1 ને 3 વડે અને 2 ને 4 વડે ગુણી લો. પહેલા તો 3 વડે ગુણશો એટલે આ આવશે 12a પ્લસ 9y બરાબર, 3 વડે ગુણીએ એટલે 14 તેરીને 42, 4 વડે ગુણીએ તો 12a 16y અને 23 ગુણ્યા 4 કરો એટલે 92 આવશે બરાબર. માઇનસ સોરી યસ છે y ની કિંમત માઇનસ 2 આપણે કોઈ એક સમીકરણમાં મૂકી, પહેલા સમીકરણમાં મૂકીએ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 સમીકરણ 1 માં મૂકતા. ચાલો તો મને આવું કંઈક સમીકરણ છે આપણી પાસે કે 4a પ્લસ 3y બરાબર 14, 4a પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 બરાબર 14, 4a માઇનસ 6 આ બાજુ આવશે એટલે 14 ને 6 થઈ જશે 20, a બરાબર આવશે 5. હવે આ a ની કિંમત અને y ની કિંમત આપણે y અને x જો a બરાબર આપણે ધારેલું છે કે 1 upon x is equal to a છે, 1 upon x is equal to 5, તો x is equal to 1 upon 5 આ આપણો x, y તમને મળ્યું 1 upon 5, minus 2. ક્લિયર? આ એક્ઝામ્પલની અંદર હવે તમને ખ્યાલ આવતો જશે કે શેના બરાબર આપણે ધારવાનું છે બરાબર. તો અહીંયા આખે આખું 1 upon x plus y બરાબર આપણે a લઈ લઈશું અને 1 upon x minus y બરાબર b લઈ લઈશું. આ બે દાખલા છે જોજો. તો પહેલો
છે તમારા માટે 10 a વત્તા 2b બરાબર 4 છે. જો તો બગડો કોમન નીકળી શકે તો આ થઈ ગયા તમારા માટે 5 a plus b is equal to 2. આ સમીકરણ નંબર 1 કદાચ કોમન નહીં જો જવાબ માં કોઈ ફેર નહીં. અહીંયા આવશે 15 a 5b બરાબર માઇનસ 2. આ સમીકરણ નંબર 2. 5 અને 15 બંને જગ્યાએ 15 લાવો તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીશું. સમીકરણ 1 ને 3 વડે ગુણી લો અને આને 3 વડે ગુણીએ તો શું મળશે? 5 3 15 એ અહીંયા 3 વડે ગુણીશું ને 3b અહીંયા આવશે 6. આ થઈ જશે તમારા માટે 15 એ માઇનસ 5b માઇનસ 2. આ માઇનસ પ્લસ પ્લસ આ કેન્સલ. 5 ને 3 8b બરાબર 8 બી ઇઝ ઇક્વલ ટુ યુ 1. આ બી ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકીએ તો બી ની કિંમત હું મૂકું છું પહેલા સમીકરણ બી ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ એક માં. ચાલો મને મળશે 5a b is equal to 1 is equal to 2. 5a b is equal to 1 તો a is equal to 1 upon 5 આ a મળ્યું. હવે આપણે બંને સમીકરણોની ચર્ચા કરીએ કે આપણે જે ધારેલું છે બરો કોણ x plus y is equal to આ બંને સમીકરણમાં x ના અને y ના સ્વરૂપો સરખા છે અને પાછા y ની નિશાની પણ અલગ છે તો સમીકરણને સરખાવી દેવાની કિંમત મળી જશે. એટલે સમીકરણ 3 અને 4 ને સરખાવતા અથવા સરવાળો તો આ આપણી પાસે છે x plus y is equal to 5 x minus y is equal to 1. આ કેન્સલ. 2x બરાબર 6 સરવાળો થશે x is equal to શું આવી ગયું 3. આ કોઈ એક કિંમત મૂકી દઈએ સમીકરણ 3 માં x બરાબર 3. આપણી પાસે છે x plus y બરાબર 5 આ 3 વત્તા y બરાબર 5 y is equal to આપણી પાસે આવશે x કોમા y ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ 1/3x + 5 હવે ક્યાં આવી ગયો આપણે યસ તો 1/3x + y is equal to a 1/3x - y is equal to b. તો પહેલું જે સમીકરણ છે એમાં આવી રીતના આવી જશે a વત્તા b બરાબર 3/4. આ ચોપડો આપણે ગુણાકારમાં જઈએ તો a અને b બંને સાથે ગુણાય તો 4a plus 4b બરાબર 3. આ સમીકરણ નંબર આવો બીજા ની અંદર જો 1/2 છે એટલે 2 અંશમાં નથી છેદમાં છે તો આ 1/2 જ રહે આપણી પાસે અને x આ જે 1/3x + y બરાબર a ની ઉપર આવશે. આ 1/2 b 1/8 જો તો 1/2 બંને થી કેન્સલ થઈ જાય આ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 2 હા એટલે 14. 4 ગુણાકારમાં જવા દો 4a માઇનસ 4b બરાબર માઇનસ 1. આ સમીકરણ નંબર આવ્યું 4b ગુણવાના નથી સીધું સરખાવી દેવાનું છે બરાબર. સમીકરણ 1 અને 2 ને
सर पावर का। तो आप एक बार से कहो उसे के 4a प्लस 4b बराबर 3, 4a माइनस 4b बराबर माइनस 1 कैंसल, आठ हजार से 8a बराबर b, a बराबर इतना छेद में 4 a। आप a बराबर इतना छेद में 4 की मैं भूल गया कुछ बनवा 4a प्लस 4b बराबर 3, 4 a is equal to 1 by 4 plus 4 b बराबर 3 कैंसल, एक लो बाद बाकी मान लो 4 b 3 बाद ये गया है b, b is equal to 1 by 2। अबे a ने भी ऊपर की फ्री पाचा आपने बेस अभी कर दो कई रीते तो 1 upon 3x plus y is equal to a, तो 1 upon dx plus y, a is equal to 1 by 4, व्यस्त करो, तो 3x plus y बराबर 4, आ समीकरण नंबर आपो, वहाँ, बीजू छे 1 upon 3x minus y बराबर b, 1 upon 3x minus y, b is equal to 1 by 2, 3x minus y बराबर हो से, आप बनने नो, डायरेक्ट सरखा हो सकता है बरो प्लस वाई माइनस वाई लॉग ले तो पर थस समीकरण त्रण अने चार ने सरखा हो त्रीजु समीकरण मारी पास है 3x प्लस y बराबर 4 आ छे 3x माइनस y बराबर 3 चलो आ कैंसल आधी तो 6x बराबर 6 तो x is equal to सुमारी की मात्रा 1। चलो क्या समीकरण में मुझे x की कीमत चलो चौथा हम भी दें x बराबर 1 समीकरण 4 मार तो आपके पास है जो 3x minus y बराबर b, 3 into 1 minus y बराबर b तो आएगा बात बात ही माना से तो माइनस वाई बराबर माइनस वाई इज इक्वल टू आवड़ा मोटा दाखला में जो आप सुनाए वो वन कोमा क्लियर। आ आजना दाखला त्रण मार्क्स में पूछाई शके बराबर थोड़ो वधारे सारी तलन करजो तुमने होमवर्क में जे मैं दाखला है बोलो ए और टेक्स्ट बुक ना दाखला बहुत सरस रीते जाते तैयारी करी लेवा ओके बेस्ट ऑफ लक।